જૂનાગઢ ઝોમેટો ઓનલાઈન હોમ ડિલિવરી આપતા રાઇડરોને ઝોમેટો કંપની તરફથી શોષણ થતું હોવાની રાવ સાથે ઝોમેટો કંપનીના રાઇડરો હડતાલ પર. જૂનાગઢ નહીં પરંતુ પૂરા ગુજરાતમાં ફૂડની હોમ ડિલિવરી માટે જાણીતી ડિજિટલ કંપની ઝોમેટોના રાઇડરો ડિલિવરી મેનને કામ કરવાથી ઓછું વળતર આપી શોષણ થતું હોય તેવી તે બંધ કરી યોગ્ય રકમ આપી ડિલિવરી મેનને શોષણ થતું અટકાવવા જૂનાગઢ શહેરના ઝોમેટો કંપનીના રાઇડરો હડતાલ પર ઉતરેલ હોય. રાઇડરોની માંગ પ્રમાણે એક ડિલિવરીના રૂપિયા 20 આપતા હોય તેની જગ્યાએ રૂપિયા 30 આપવા અને વધારાના કિલોમીટર દીઠ રૂપિયા 10 આપવા. હાલ ડિલિવરી મેન મોતીબાગ વિસ્તારમાંથી સાબરપુર ચોકડી સુધી ફૂડની ડિલિવરી આપવા જતા હોય. આવક જાવક 14 કિલોમીટરનો રન હોય તેના ફક્ત 20 રૂપિયા આપવામાં આવતા હોય. આ કામગીરીમાં વાહન ડિલિવરી મેનનું હોય છે, તેનો ખર્ચ તો ઝોમેટો કંપની આપતી ના હોય તો ઝોમેટો કંપનીના ડિલિવરી મેન માંગણી કંપની સ્વીકાર નહીં કરે ત્યાં સુધી હડતાલ પર રહેશે. અને હડતાલ પર ગયેલ કર્મચારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં દરેક જગ્યાએ બોર્ડ લાગેલ હોય ઝોમેટો કંપનીમાં કામ કરવાની તક જેમાં 15,000 થી 18,000 પગાર મળતો હોવાની જાહેરાત હોય તે તદ્દન ખોટી છે. તો હવે પછી ઝોમેટો કંપનીમાં નવા લોકો કામગીરી કરવા ન જોડાય તેવી અપીલ કરી હતી. મારું નામ છે રાજેશ રમણીકભાઈ થાનકી અને મારા જૂનાગઢ રાશિઓને બધાને હું કહેવા માગું છું, કોઈને ઝોમેટોમાં જોડાવવું હોય તો જોડાતા નહીં, કેમ કે આમાં ખીચાના પૈસા દેવા પડે છે. બરાબર છે, મારી વિનંતી છે કોઈને ઝોમેટોમાં જોડાતા નહીં, કેમ કે અમારે બધા ખીચાના દેવા પડે છે. અમારી માગણી એ છે કે કંપનીને 20 રૂપિયા આપે છે, અમારી કહેવું એવું છે કે કંપની 30 રૂપિયા કરી દે અને 5 સ્ટાર અલગથી કરી દે, કેમ કે અમારે છે ને એકારે 2 ઓર્ડર મલ્ટી ઓર્ડર આવે છે તો ઘણી વાર એવું થાય છે કે અમે પોટેકો હકમાંથી લેવા 2 ઓર્ડર એકારે લઈએ છીએ અને દેવાનું એકવાર કોક વાર એવું થાય છે બસ તેને દેવા જવાનું થાય ને પછી બીજો ઓર્ડર મધુરમ દેવા જવાનો થાય તેમના અમને ખાલી 5 રૂપિયા આપે છે. એકારે 2 ઓર્ડર આવે તો 5 રૂપિયા કંપની એક્સ્ટ્રા દે છે તો 2 ઓર્ડરના પૈસા મળવા જોઈએ, એની બદલે અમને 2 ઓર્ડરના પૈસા મળતા નથી. સાહેબ મારું કહેવાનું એમ છે કે આપણે જ્યારે લોંગ ડિસ્ટન્સ આવે છે ને ત્યારે આપણે 10 કિલોમીટર દૂર તો જઈએ છીએ પણ કંપની એમ કહે છે કે અમે તમને એના 1 કિલોમીટરના 10 રૂપિયા આપશું, પણ જ્યારે જઈએ છીએ ત્યારના તો 10 રૂપિયા આપે છે પણ જ્યારે 10 કિલોમીટર પાછા આવીએ છીએ ને ત્યારના 10 રૂપિયા નથી આપતા. એટલે 10 કિલોમીટર જે એક્સ્ટ્રા ગાડી આલે છે ને એના કોઈ કંપની અમને ચાર્જ પ્રોવાઈડ કરતી નથી. એટલે અમારું નિવેદન એમ છે કે આપણે જ્યારે 10 કિલોમીટર જઈએ છીએ ત્યારના તો આપે જ છે પણ જ્યારે આવીએ છીએ ને ત્યારના પણ એને આપવા જોઈએ. ચાલો, અમારી માંગ એવી છે કે જે 1 પાર્સલ કંપની 20 રૂપિયા આપે છે 20 જ રૂપિયા 25 રૂપિયા તો કહે છે પણ સ્ટાર રેટિંગ આવે તો 25 રૂપિયા. કોઈ પણ કસ્ટમર સ્ટાર રેટિંગ આપતું નથી, અમુક જ જે ભણેલ ગણેલોને આપે તો ભલે બાકી કોઈ સ્ટાર રેટિંગ આપતું નથી. અમારી માંગણી એવી છે કે 1 પાર્સલે 30 રૂપિયા કરી નાખે જેથી અમને અમારા પૈસા વધે, જે અમે મહેનત કરીએ છીએ એના પૈસા અમને વધે. કારણ કે અમે અહીંથી સમજી લઉં દોલતપુરા ગયા, દોલતપુરાથી પોટેટો હબનો ઓર્ડર આવે, પોટેટો હબથી પાછું મધુરમ જવાનો, હવે એમાં કંપની આપે 20 રૂપિયામાં વધે હું કાંઈ નહીં, રિટર્નના પૈસા ન વધે ને જવાના પૈસા વધે નહીં, ઘરના પૈસા નાખીએ એવું થાય તો હાલે. એટલે અમારી માગણી 30 રૂપિયા પેટ્રોલના કરી દે, સ્ટાર રેટિંગ કાયટા વગર 30 રૂપિયા કરી દે અમને. અમારી બીજી કોઈ જાતની માગણી છે, જ્યાં સુધી 30 રૂપિયા નહીં થાય ત્યાં સુધી આ એમને અમે યથાવત રાખશું, સ્ટ્રાઇક ઉપર રહેશું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પરેશભાઈ બુદ્ધભટ્ટી જૂનાગઢ.